સ્કૂલ બધી આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે આજે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના કેટલાક ટૂંકા દાખલાઓ જે આપણા છેલ્લા વિડિયો ભાગમાં બાકી રહી ગયા હતા એના વિશે વાત કરીએ તો સેક્શન બી અને સેક્શન સીડી માં કેટલાક ટૂંકા દાખલાઓ બાકી હતા. સેક્શન બી માં જો વાત કરીએ તો આપણને એક દાખલો આપ્યો છે 10 અવલોકનોનો મધ્ય કેમ બરાબર 10 અને મધ્ય સ્થાપન આપણે કીધું છે 55. તો જો છેલ્લું અંતિમ અવલોકન 110 થી વધી અંતિમ અવલોકન કેટલું હતું તો કે 110 હતું, જે સોરી 100 હતું, 100 થી વધીને 110 થાય. જો 100 થી વધીને 110 થાય તો મધ્યસ્થમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન આવે એટલે મધ્યસ્થમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે 55 મો લાવો તો એ 55 જ આવશે. આ તો 8મો પ્રશ્ન. 9મા પ્રશ્નની જો આપણે વાત કરીએ સેક્શન બી માં તો x બરાબર કેટલા આપ્યા છે, x નો મધ્ય 9 તો y બરાબર શું આપ્યું છે, x + 4. તો y નો મધ્ય એટલે y બાર કેટલા આવશે તો કે 9 + 4 એટલે y બાર બરાબર 9 + 4 બરાબર કેટલા થઈ જશે 13. એટલે y નો મધ્ય y બાર બરાબર કેટલા થઈ જશે 13. ત્યારબાદ નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે આપણે શું મેળવવાનું છે, બહુલક મેળવવાનો છે. દાખલા નંબર 10 ની જો આપણે વાત કરીએ તો તો 10મા દાખલામાં x બરાબર કેટલા આપ્યા છે, 5 10 15 20 અને 25. જ્યારે y એ f ની વાત કરીએ તો 12 48 23 10 અને 2. તો આપણે અહીંયા લખીએ બહુલક, બહુલક શું મેળવવાનો છે તો કે એમો બરાબર સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન, સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન. તો સૌથી વધુ આવૃત્તિ કેટલી છે, 48 અને 48 નું અવલોકન એમો બરાબર કેટલા આવશે, 10. એમો બરાબર કેટલા આવ્યા, 10. ત્યારબાદ દાખલા નંબર 11 માં જો વાત કરીએ તો 11મો પ્રશ્ન, બે સંખ્યાઓનો મધ્ય 5 છે, એક સંખ્યા 6 તો બીજી સંખ્યા મેળવો. તો x બાર બરાબર 5, x1 બરાબર 6, આપણે મેળવવાનું શું છે x2. તો x4 બરાબર x1 + x2 ભાગ્યા 2, બે સંખ્યાનો મધ્ય છે બરાબર, એટલે ભાગ્યા n બરાબર 5 બરાબર 6 વત્તા x2 બરાબર ભાગ્યા 2, તો 2 ઉપર ગુણાકાર માટે 10 બરાબર 6 વત્તા x2, x2 બરાબર 10 - 6 તો x2 બરાબર કેટલા આવશે, 4. ત્યારબાદ 12મો પ્રશ્ન ધ્યાનમાં તો શું આવ્યું છે તો કે પ્રથમ ચતુર્થક મેળવવાનું છે, તો અવલોકનો લઈએ તો અવલોકનો બરાબર શું આવશે તો ગોઠવીએ તો 2 4 7 7 13 15 20 13 15 20 તો Q1 બરાબર શું આવશે, n+1 ભાગ્યા 4 નું અવલોકન. તો 7 + 1 / 4 બરાબર 8 / 4 નું અવલોકન બરાબર બીજું અવલોકન. અને બીજું અવલોકન આપણા માટે કયું આવશે તો અહીંયા ધ્યાન આપો તો બીજું અવલોકન છે 4, એટલે Q1 બરાબર કેટલા આવ્યા, 4. Q1 બરાબર કેટલા આવશે, 4. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ખુલ્લા છે 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નમાં તો એ જ આપેલું છે T75 બરાબર કેટલા આવ્યા છે તો કે 25.75. T75 25.75 આપણને મેળવવાનું કીધું છે, Q3 આવ્યા છે, Q3 તો T75 બરાબર Q3 તો T75 બરાબર 25.75 આપણને એની કિંમત કેવી થઈ જશે, સમાન કિંમતો હશે. અને જો દૈનિક માંગનો મધ્યસ્થ 15મા પ્રશ્નની જો વાત કરીએ તો દૈનિક માંગનો મધ્યસ્થ એમ બરાબર કેટલા આપ્યા છે, 15, અને કિંમત કેટલી આપી છે, 10 રૂપિયાની. તો આપણે વકરાનો મધ્યસ્થ એમ બરાબર એક્સ, વકરાનો મધ્યસ્થ એમ બરાબર 10 × 15 બરાબર કેટલા થશે, 150. તો એમ બરાબર કેટલા રૂપિયા મધ્યસ્થ મળશે, 150. આ આપણા માટે શું થઈ ગયું, સેક્શન બી સેક્શન સી માં જો અમુક દાખલા આપી દીધા હતા ગણવા માટે હોમવર્કમાં, પણ અમુક જે બાકી હતા એમાં ધ્યાન આપો. તો સૌથી પહેલો બાકી હતો સેક્શન સી માં 7મો દાખલો, શું આપ્યું છે, x² બરાબર કેટલા આપ્યા છે તો કે 5.5,
શું મેળવવાનું કહ્યું છે? તો કે મધ્યસ્થ મેળવવાનું છે. તો mo બરાબર 3m - 2x બાર બરાબર 6.4 3 ગુણ્યા m 2 ગુણ્યા 5.5 2 ગુણ્યા 5.5 એટલે કેટલા થશે? તો કે 11. એટલે 3m - 11 માઇનસ 11 બરાબર આવશે એટલે પ્લસ 11 થઈ જશે બરાબર 3m. તો m બરાબર 17.4 ભાગ્યા 3. તો મધ્યસ્થ m બરાબર 17.4 ભાગ્યા 3 કરીએ એટલે કેટલા થશે? 5.8. 5.8 આપણા માટે શું થઈ ગયું? મધ્યસ્થ. ત્યારબાદ દાખલા નંબર 8 નો હોમવર્ક માં દીધો તો 9 માં માં ધ્યાન આપો. તો દાખલા નંબર 9 માં શું આપ્યું છે? તો કે એક અવલોકનનો મધ્ય કેટલો આપ્યો છે? 81. x બાર ઇક્વલ ટુ કેટલા આપી દીધા છે? 81. અને ઉત્પાદન ફળ y બરાબર 3x + 50. તો y = 3 ગુણ્યા 81 + 50. આ y બાદ થઈ ગયું કારણ કે મધ્ય મેળવવાનો છે. તો 3 ગુણ્યા 81 એટલે 243 + 50 બરાબર આપણને મધ્ય કેટલો મળશે? 293. તો આપણે લખવાનું ખર્ચનો મધ્ય બરાબર કેટલા આવશે? 293. ખર્ચનો મધ્ય બરાબર 293. આ શું આવ્યું? ખર્ચનો મધ્ય. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ આપણે જોવાનું છે દાખલા નંબર 10. દાખલા નંબર 10 તો જો એમાં આપ્યું છે a માઇનસ 5, a પ્લસ 1, a પ્લસ 2, a માઇનસ 3 અને a. આ 5 અવલોકનો આપ્યા છે જેને મધ્યસ્થની કિંમત કેટલી આપી છે? તો કે 10. એટલે m બરાબર કેટલા આપી દીધા છે? 10. હવે આપણે a ની કિંમત આપણે મેળવવાની છે. તો મધ્યસ્થનું સૂત્ર શું હશે? તો m બરાબર n + 1/2 નું અવલોકન. તો n + 2 n + 1 એટલે 5 વત્તા 1 / 2 નું અવલોકન બરાબર 6 / 2 નું અવલોકન બરાબર 3 નું અવલોકન. અને 3 નું અવલોકન હોય તો આપણા માટે શું થશે? તો m કેટલા મળ્યા હતા? તો કે m બરાબર આપ્યા હતા આપણને 1. m બરાબર કેટલા આપ્યા હતા? 1. એટલે 1 બરાબર સોરી m બરાબર આપણને આપ્યા હતા 10. તો a બરાબર સોરી m બરાબર હવે અહીંયા આપણે લખીએ 3 નું અવલોકન બરાબર 10 a બીજું અવલોકન જો ક્રમમાં આપણે ગોઠવવા પડશે એટલે આને ક્રમમાં ગોઠવીએ તો કેટલા થશે? તો કે પહેલા માઇનસ વાળા a માઇનસ 5, a માઇનસ 3, a પ્લસ 1 અને a પ્લસ 2 એટલે m બરાબર કેટલા થઈ ગયા? 1. તો a બરાબર m કેટલા હતા? 10. એટલે a બરાબર 10 એટલે આપણે a ની કિંમત અહીંયા મેળવી લઈએ છીએ. આપણો સેક્શન C પૂરો થઈ ગયો. હવે બાકીના સેક્શન C ના દાખલા હોમવર્કમાં હતા. સેક્શન D માં પણ એક દાખલો બાકી રહ્યો તો બાકી બધા હોમવર્કમાં આવ્યા હતા. તો એક દાખલો કયો બાકી હતો? તો કે 18 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ ફેલ થાય. સેક્શન D માં દાખલા નંબર 12 કુલ વિદ્યાર્થીઓ 18. હવે નાપાસ થતા વિદ્યાર્થીઓ સૌથી ઓછા ગુણ પાસ થયા છે એના સૌથી ઓછા ગુણ આપણને કેટલા મળ્યા છે? તો પાસ થયેલ વિદ્યાર્થીઓમાં સૌથી ઓછા ગુણ જો આપણને મળવા પાત્ર છે એ ગુણ છે આપણને દેખાય છે 42. પાસ થયેલ વિદ્યાર્થીઓમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓના ગુણ આપણને કેટલા મળવા પાત્ર છે? 42. એટલે જો બાકીના બધાના ગુણ કેવા હશે? 42 થી કેવા મળશે? ઓછા મળશે. બાકીના બધાના ગુણ કેવા મળશે? 42 થી ઓછા. તો જો વાત કરીએ તો નાપાસ થયેલ વિદ્યાર્થીઓના ગુણ તો
પહેલા તો 3 43 થી ઓછા એટલે 1 2 3 અને 3 ના 42 થી ઓછા કારણ કે તો છે નાપાસ છે 42 હોય તો પાસ થઈ એટલે 42 થી ઓછા હશે શું થશે નાપાસ તો હવે આગળ આપણે લખીએ તો 42 પછી આપણે જે ગુણ મળેલા છે તો કે 43 ને 48 ટોટલ કેટલા વિદ્યાર્થી થઈ ગયા તો કે 6 ફરી પાછા આપણે ચડતા ક્રમમાં લખવાના છે તો હવે આવશે 50 51 ત્યાર પછી 53 55 57 50 51 53 55 અને 57 અને છેલ્લે આપણને મળવાપાત્ર છે સોરી 12 માં વિદ્યાર્થીઓના ગુણ કેટલા હશે તો કે 61 નંબર 12 પર કેટલા હશે 61 ત્યાર પછી 64 65 68 64 65 68 ત્યારબાદ આપણને પાછે 70 75 અને 79 કુલ કેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા તો કે કુલ વિદ્યાર્થીઓ આપણને અહીંયા મળી ગયા છે 18 તો અહીંયા આપણે મધ્યસ્થ મેળવવાનો છે મધ્યસ્થ મેળવવો હોય તો n બરાબર 18 તો m બરાબર n / 2 નું અવલોકન વત્તા n / 2 + 1 નું અવલોકન ભાગ્યા કેટલા આવશે 2 n / 2 નું અવલોકન 18 / 2 નું અવલોકન વત્તા 18 / 2 + 1 નું અવલોકન ભાગ્યા 2 તો 18 / 2 એટલે 9 નું અવલોકન વત્તા 10 નું અવલોકન ભાગ્યા 2 તો 9 નું અને 10 નું તો 9 નું કેટલું આવશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 53 / 55 / 2 = 54 ગુણ આ પ્રશ્ન થઈ ગયો મધ્યસ્થ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મધ્યવર્તી સ્થિતિના માપનું ચેપ્ટર જે હતું ત્રીજો ચેપ્ટર એને પૂરું કરીએ છીએ જેમાં આપણે ટૂંકા દાખલા અને મોટા દાખલા બધા ગણી લીધા છે આ ચેપ્ટર અગત્યનું 12મામાં પણ આનો કેટલોક ભાગ પૂછાય છે તો ફરી મળીએ નવા વિડીયો ભાગમાં એક નવા ચેપ્ટર સાથે થેન્ક યુ